વાત આપણે પ્રાર્થના ખંડમાં બેસી જાય બરાબર. અને મેં એક જ વાત જોઈ છે, આઝાદીના 75 વર્ષ પછી હું જોઈ રહી છું કે સ્વતંત્ર ભારતના કેટલાક બાળકો પુસ્તકો મૂકી મોબાઈલમાં થઈ ગયા છે. બહાદુરી અને વીરતાના સંસ્કાર કેળવવાની ઉંમરે કેટલાકે તો વેસન પાસે ઘૂંટણો ટેકવી દીધા છે. શું બાળકોએ દેશ માટે કશું કરવાનું ના હોય? દેશભક્તિના સંસ્કાર મેળવવા કોઈ ચોક્કસ ઝઘડિયા કે ઉંમરની રાહ જોવાની? જવાબ આપો. થઈ ગયા ને મૌન. ભારતનો બાળક કેવો હોય જાણું છે? એ સાલ હતી 1915 ની. એ રાજ્ય હતું પંજાબ. એ ગામનું નામ હતું બંગા. પિતા કિશનસિંહ અને માતા વિદ્યાવતી કૌરંગ ગુપ્તે દીકરા જન્મ, જેનું નામ હતું ભગત. જાનવી અને છાયા. હા કનુભાઈ, આપનો દીકરો જે અત્યારે મિલિટરીમાં છે, નોકરી કરવા માટે ગયો છે, કેવો અનુભવ કરો છો? તમારું સ્વાગત કરવામાં આવ્યું તમારું અહીંયા. બહુ ખુશી થઈ ગામના અહીંયા સ્વાગત કર્યું બધાએ, બધા વડીલો જુવાન બધાએ. ને મારો દીકરો આર્મીમાં છે, એ બહુ ખુશી છે. ગામનું ગર્વ છે, કુટુંબનું ગર્વ છે, દેશની સેવા કરે છે બોર્ડર ઉપર. ખૂબ અમને ગર્વ અનુભવી છે અમે. લોકો આર્મીમાં મોકલે એવો આપણે અનુરોધ કરીએ છીએ બધા સમાજને.